हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज अपने इंग्लिश मीडियम स्टैंडर्ड 10 सब्जेक्ट गुजराती लेसन नंबर 60 प्राणीनो मित्र पाठ भणीशुं। अगाउना क्लासमां प्राणीनो मित्र विषयना पाठनी आपणे चर्चा करी हती। हवे आपणे तेना विषे थोड़ू रिविजन करी लईशुं। પ્રસ્તુત પાઠ રવિન્દ્રનાથ ટાગોરનો, જે બંગાળી ભાષામાં લખાયેલી જે બલાઈની વાર્તા છે તેને ગુજરાતીમાં અનુવાદિત કરવામાં આવી છે। આ પાઠમાં બલાઈનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે। બલાઈ જે હોય છે તે એને વૃક્ષ પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ અને પોતાના સ્વજનો જેવી લાગણી હોય છે। જો એ નાના નાના છોડવાઓને કાપવા માટે બગીચામાં ઘસ કરવા માટે મજૂરો આવે તો તે ઘસને કાપે છે ત્યારે તેનું હૃદય ચીરાઈ જાય છે, તેને અસહ્ય વેદના થાય છે। બલાઈ એક બંગાળી પાત્ર છે। તેનું બલાઈ એવું પાત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને આ વાર્તાના બલાઈનો જે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ હોય છે, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હોય છે, તે અસહ્ય હોય છે। આ પાઠના અંતે જ્યારે ઉર્મિ કાવ્યમાં સંવેદના જે રજૂ કરવામાં આવી છે તેવી જ સંવેદના આ પાઠના અંતમાં રજૂ કરવામાં આવી છે। અહીં અસહ્ય સંવેદના છે, જે બલાઈ હોય છે તે બલાઈનો પ્રકૃતિ પ્રેમ, તે નમાયો એટલે કે માતા વિનાનો હોય છે, તે કોઈના કાકા કાકીની સાથે તે મોટો થતો હોય છે ત્યારે જ્યારે પોતાના કાકા બગીચામાં રહેલું ઘસ અને જે જંગલમાં રહેલું ઘસ સાફ કરાવે છે ત્યારે તેનું હૃદય ચીરાઈ જાય છે અને તે કહે છે કે એને શા માટે કઢાવો છો, એને શા માટે કપાવો છો, એને રહેવાતું નથી અને કાકીને તે ભજી પડે છે। પોતાના કાકાને તે બગીચામાં વચ્ચોવચ્ચ ફૂટેલું એક સીમડાનું અંકુર જે હોય છે તે બતાવે છે અને તે એ અંકુર જે હોય છે તેને બલાઈ દરરોજ પાણી પાઈને તેને મોટો કરીને ઉછેરે છે, પરંતુ સમય જતાં તે નડતરરૂપ થતાં પોતાના કાકા તેને વૃક્ષને કપાવી નાખે છે। આમ પ્રસ્તુત પાઠમાં બલાઈનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ હોય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારી બુક પેજ પર 96 અને 97 પર પેજનો પાઠ આપણે આગળ ભણીશું, જે બલાઈ હોય છે તે જે સીમડાના વૃક્ષનો અંકુર ફૂટે છે તેને પછી તે દરરોજ બલાઈ પોતાના હાથે થોડું થોડું પાણી રેડતો જાય છે અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેનો વ્યાકુળ બનીને તપાસ કરતો જાય છે। સવાર અને સાંજ, સવાર એટલે પ્રભાત, સાંજ એટલે સંધ્યા, સવાર સાંજ, સવાર અને સાંજ અનેથી જેનો વિગ્રહ થાય ત્યારે દ્વંદ સમાસ બને છે। તો આ એક સમાસનો ઓળખાવો તો દ્વંદ સમાસમાં છે। આમ છોડ કેટલો વધ્યો તેને વ્યાકુળ બનીને તપાસ કરતો રહે છે। સીમડાનું વૃક્ષ ઝડપથી ઉગે છે, આમ સીમડો તો ઝડપથી ઉગે છે, પરંતુ બલાઈ જે હોય છે તેના ઉત્સાહને કેવી રીતે આંબી શકે? એને ઉત્સાહને એનો દરરોજ પાણી પાય છે અને દરરોજ જોવા જાય છે કે કેટલો છોડ વધ્યો, કેટલો છોડ એના દિલમાં, અને એનો ઉત્સાહ એટલે કે આનંદ હોય છે। છોડ જ્યારે બે હાથ ઊંચો થાય છે ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે। જ્યારે બે હાથ એટલે કે બે હાથ જેટલો તે ઊંચો થાય છે, પર્ણ એટલે કે પાંદડા સમૃદ્ધિ, એનો પાંદડાઓનો વિસ્તાર થયેલો જોવે છે ત્યારે તે વિચારવા કે આ અદ્ભુત કેવું આશ્ચર્યજનક વૃક્ષ છે, વૃક્ષ એટલે તરું ઝાડ, એ બલાઈએ કલ્પેલું કે હું પણ આંબો બની જઈશ। હવે બલાઈને કહે છે, બલાઈ જે હોય છે તેનું વૃક્ષ પોતે પાણી પાઈને એને મોટું કરે છે, એટલે કે આ વૃક્ષને જોઈને હું કેવો આંબો બની જઈશ, ગડબડો થઈ જઈશ, મેં કહ્યું પાણીને કહેવું પડશે કે તેને ઉખાડીને ફેંકી દેશે, કે એના કાકાને થાય છે કે પાણીને કહેવું પડશે કે આ વૃક્ષને કાપી નાખે, ઉખાડીને ફેંકી દે, એના કાકા એવું કહે છે, પરંતુ એને બલાઈ ચમકી ઉઠ્યો। બલાઈ જ્યારે વૃક્ષ ઉખેડવાની વાત આવે છે એ વૃક્ષમાં એનો જીવ વસેલો છે એટલે એ બલાઈ ચમકી ઉઠ્યો, કેવી ભયાનક વાત છે।
એકદમ રસ્તાની વચ્ચે વચ ઉભું છે, મોટું થતા ચારે બાજુ ઘટા ફેલાવી પરેશાન કરી મૂકશે. શું કહે છે કે કેવી ભયાનક વાત છે, કે એકદમ ચોંકાવનારી વાત છે કે આ વૃક્ષ મોટું થઈને એકદમ ચારે બાજુ ઘટા ફેલાવી અને પરેશાન કરી મૂકશે. મારી પાસે જ્યારે એનું કંઈ ઉપજ્યું નહીં ત્યારે એ નમાયો છોકરો તેની કાકી પાસે ગયો અને તેના ખોળામાં બેસીને તેને ગળે વળગી અને ધ્રુસકેને ધ્રુસકે રડતો એ બોલ્યો, કાકી તમે કાકાને કહો ને કે એ ઝાડને ન કાપે, કે મારી પાસે એટલે કોણ જે બલાય હોય છે તે પોતાના કાકા પાસે કંઈ ન ઉપજ્યું એટલે કે એ વૃક્ષને ન કાપવા માટે ઉખેડવા ન માટે ઘણો કર કરે છે, પરંતુ નમાયો નમાયો એટલે કે જેની માતા નથી તે મા વિનાનો તેને નમાયો કહેવામાં આવે છે. શબ્દ સમૂહ માટે શબ્દ છે નમાયો છોકરો કે તેની કાકી પાસે જાય છે, તે કાકીને જ પોતાની મા ગણે છે, તેના ખોળામાં બેસી જાય છે અને તેને ગળે વળગે છે, તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. એ બોલ્યો, કાકી તમે કાકાને કહો ને કે ઝાડ ન કાપે, એ ઝાડ એ તો મારો જીવ છે, તેને યોગ્ય ઉપાય કર્યો. હવે કાકીએ કહ્યું કે તેને યોગ્ય ઉપાય કર્યો, તેની કાકીએ મને બોલાવીને કહ્યું, અરે સાંભળો છો એનું ઝાડ રહેવા દેજો. કાકીને દયા આવે છે, કાકીએ કાકીને સંતાનમાં કોઈ નથી એટલે એ જે દીકરો હોય છે તેને નમાયો હોય છે તેને પણ તે પોતાના દીકરાની જેમ એ મોટો કરે છે, તેથી કહે છે કે સાંભળો છો એ ઝાડને રહેવા દો, એને કાપશો નહીં. હવે એને ઝાડને રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવત મને તેનો ખ્યાલ ન આવત. બલાઈ જે હોય છે તે એ અંકુર ફૂટે છે, અંકુર એટલે પાણકુર ફૂટે છે ત્યારથી તે બતાવે છે અને તેનો તે ખ્યાલ ન આવત, પરંતુ હવે તેને રોજ મારી આંખમાં આવતું. એને જે બતાવે છે એટલે પછી એને રોજ આંખમાં આવે છે કે આ ઝાડ ક્યાં વચ્ચો વચ ગયું. હવે વરસ અથડામાં તો તે ઝાડ નિર્લજની જેમ ખૂબ જ વધી ગયું કે એક વરસમાં, કારણ કે તે બલાઈ જે હોય છે તે એને રોજ પાણી પાય છે. બલાઈ એટલે એ નિર્લજ, નિર્લજ એટલે કે બેશરમ, ઝાડને બેશરમ કહે છે, શરમ પકડનું છે કે દરરોજ એ ફૂલું ફાલ્યું છે, હવે એનું ખૂબ વધી ગયું છે. બલાઈના બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર સૌથી વધુ લાગણી હતી. બલાઈ જે હોય છે તેને વૃક્ષ પ્રત્યે બહુ જ, બધા વૃક્ષો પ્રત્યે તો એની બહુ જ લાગણી હોય છે, પરંતુ આ વૃક્ષ પ્રત્યે તો તે વધુ ને વધુ લાગણી હતી. દરરોજ મને ઝાડ મૂળ જેવું લાગતું કે દરરોજ એના કાકા જુએ, બલાઈના કાકા જુએ અને ઝાડ એને મૂળ, મૂળ એટલે મૂર્ખ જેવું લાગતું હતું, ખોટી જગ્યાએ આવીને ઊભું છે. શું કે છે, આ ખોટી જગ્યાએ આવીને ઊભું રહ્યું છે, વચ્ચોવચ એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું, જે જોતું એ વિચારતું આ અહીં શા માટે. શું કે છે કે આ અહીં શા માટે, જે ઝાડ જોતું હતું તે તો થતું નથી ને આ અહીંયા વચ્ચોવચ શા માટે થયું છે. ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી. હવે 2-4 વાર એને મગજમાં થયું મૃત્યુદંડ એટલે કે તેને કાપી નાખવાની વાત કરવામાં આવી. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક સુંદર છોડ લાવી આપીશ. બલાઈને લાલચ આપે છે, નાનો બાળક છે, પરંતુ બલાઈ લાલચમાં આવતો નથી. તેને કહે છે કે આ વૃક્ષ કાપીને આપણે ગુલાબના છોડ તું કહે તે રોપી આપો, પણ બલાઈ એકનો બે થતો નથી. મેં એમ પણ કહ્યું કે તમે સીમડાનો વૃક્ષ જો પસંદ હોય તો તેનો એક રોપો લાવી હું વડ પાસે રોપાવું. એક બાજુ વડ પાસે રોપાવાની વાત કરે છે, સુંદર લાગશે, પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો અને કાકી કહેતી કે રહેવા દો રે, એવું શું ખરાબ લાગે છે, વૃક્ષને કાપવાની વાત આવે એટલે બલાઈ થતરી ઉઠતો, ફફડી ઉઠતો એટલે કે ધ્રુજી જતો. કાકી ના પાડે છે કે તમને શું નડે છે, રહેવા દો રે. એટલે મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધર્મો હતો. ધારું છું કે શોક ભૂલવા માટે મોટાભાઈ એન્જિનિયરનો અભ્યાસ અર્થે વિલાયત થયા અને છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો. કાકી શું કહે છે, ભાભીનું અવસાન, અવસાન એટલે કે મૃત્યુ થવું, જન્મ મૃત્યુ સમાનાર્થી વિરોધાર્થી છે. અવસાન એટલે મૃત્યુ થવું, મૃત્યુ તો એનો ઓપોઝિટ વર્ષ હશે જન્મ, એટલે કહે છે કે થયું ત્યારે આ છોકરો ધરવો એટલે કે સાવ નાનો બાળક હતો. અને હું ધરું છું કે શોક, શોક એટલે દુઃખ, જે એની પત્નીનું મરી જવાનું જે સુખ શોક હતો તે ભૂલવા માટે મોટાભાઈ એન્જિનિયરિંગ કરવાના અભ્યાસ અર્થે વિલાયત ગયા એટલે કે ઘર ગયા. અને છોકરો જે નિસંતાન એટલે કે જેને કોઈ એક પણ સંતાન નથી તેવા તેના કાકા કાકીના ઘરમાં તે એમના ખોળામાં ઉછરીને મોટો થયો. 10-11 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા. 10 વર્ષ થયા પછી
છે ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલા તો સિમલા લઈ ગયા. હવે કાકા કાકીએ મોટો કરેલો બલાઈ જે નમાયો હોય છે તેની માં નથી હોતી. કાકા કાકી તેના પાલક માતા પિતા બને છે. તેને 10 વર્ષનો ઉછેરીને મોટો કરે છે ત્યારે 10 વર્ષ પછી તેના પિતા વિલાયતથી પાછા આવે છે અને વિલાયતી શિક્ષણ આપવા માટે તેને સિમલા લઈ જાય છે. પછી વિલાયત જવાની વાત હતી. હવે સિમલાથી તે વિલાયત જાય છે. રડતો રડતો બલાઈ કાકીનો પડો છોડીને ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. હવે કાકા કાકીને પણ નિસંતાન હતા. તેમને પણ પુત્રનો મોહ હતો. એમને પુત્ર મળી ગયો હતો. નમાયો પુત્ર જે બલાઈ હોય છે તે પોતાના જ પુત્રની જેમ તેને ઉછેરે છે. હવે એના પિતા આવે છે અને બલાઈને લઈ જાય છે એટલે કાકીનો કોળો સૂમો થઈ જાય છે. તે પણ દુઃખી થઈ જાય છે કે હવે મારો કોળો પણ સૂમો થઈ ગયો. અમારું ઘર પણ ખાલી થઈ ગયું. તે પછી 2 વર્ષ વીતી ગયા. 2 વર્ષની વાત થઈ ગઈ. હવે આ દરમિયાન બલાઈને કાકી એકાંતમાં આંસુ સાટી. બલાઈની જે કાકી હોય છે તે એને પોતાના પુત્રની જેમ જ ઉછેરે છે એટલે પુત્ર ચાલ્યો જતા તે આંસુ સાટી અને બલાઈના સુવાના જે ખાલી પડેલો ઓરડામાં જઈ તેના તૂટેલા જૂતા તેના ફાટેલા રબરનો દડો અને જાનવરોની વાર્તાઓની સચિત્ર ચોપડીઓ રમાડ્યા કરતી. હવે બલાઈ તો રહ્યો નહોતો પરંતુ બલાઈના જે એના તૂટેલા ફૂટેલા જે અવશેષો બાકી રહેલો જે ભાગ હતો અવશેષો હતો કે જૂના ફાટેલા જૂતા રબરનો દડો જાનવરોની વાર્તાઓ એ સચિત્રની ચોપડીઓ રમાડ્યા કરતી. હવે તો આ બધા રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે કે રમકડા રમતો નાનપણથી કાકીએ મોટો કરેલો બલાઈ હવે વર્ષો વીતી ગયા એટલે કે ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારે તે બેઠા બેઠા કરતી હતી કાકી. હવે એક દિવસ મેં જોયું તો પેલું સીમડાનું જળ ખૂબ મોટું થઈ ગયું હતું. શું કહે છે કે એક દિવસ મેં જોયું તો સીમડાનું જળ જે હતું તે ખૂબ મોટું થઈ ગયું. કાકીને થયું કે આ બલાઈએ ઉછેરીને મોટું કરેલું સીમડાનું જળ છે એમાં એને મોટું થઈ ગયેલું હતું. એટલું મોટું કે હવે આશ્રય આપી શકાય નહીં. આશ્રય એટલે કે તેને આંકડામાં રાખી શકાય તેવું ન હતું. હવે એને એક દિવસ મેં તેને કપાવી નાખ્યું. કાકાએ એને એ વૃક્ષ નાનું હતું ત્યારથી જ કપાવવાની વાત હતી પણ હવે કાકાને થયું કે હવે તો બલાઈ પણ ક્યાં રહ્યો છે એટલે વૃક્ષને કપાવી નાખે છે. એવામાં સિમલાથી બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. સિમલા બલાઈ જે હોય છે તે સિમલા હોય છે. કાકીને પત્ર લખે છે કે કાકી મારા પેલા સીમડાના વૃક્ષનો એક ફોટો ગ્રાફો કરીને મોકલી આપજો ને. એને વૃક્ષ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે એટલે કાકીને કહે છે કે ફોટો મને પાડીને મોકલી આપજો ને. વિલાયત જતા પૂર્વે બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી. હવે કાકીને થયું કે એને બલાઈએ કહ્યું હતું કે હું બહાર જઈશ એ પહેલાં હું તમને એકવાર મળવા જરૂર આવીશ એવી વાત થઈ હતી પણ હવે તે આવવાનું ન હતું. હવે તે પાછું આવવાનું ન હતું એટલે કાકાને થયું કે આ વૃક્ષનું શું કામ છે. એ બલાઈનું પ્રિય હતું પણ હવે એને કપાવી નાખવું પડશે એટલે પોતાના મિત્રને ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. એને થયું કે હવે તો હું આવવાનું નહોતો એટલે મિત્રને કહ્યું કે એનો ફોટો લઈ આવશે એટલે ફોટો લઈ જવા ઈચ્છતો હતો. તેની કાકીએ મને બોલાવીને કહ્યું કે કંઈ સાંભળો છો કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો ને. મેં પૂછ્યું શા માટે. કાકી કાકાને કહે છે કે કોઈ ફોટોગ્રાફર એટલે કે ફોટોગ્રાફર જે ફોટો પાડનાર હોય છે તેને ફોટોગ્રાફર કહેવામાં આવે છે એટલે કે ફોટોગ્રાફીને બોલાવી લાવો ને ગ્રાફરને બોલાવી લાવો ને. મેં પૂછ્યું શા માટે. બલાઈના કાચા અક્ષરે લખેલો પત્ર તેને મને વાંચવા આપ્યો. કે બલાઈના જે કાચા અક્ષર હોય છે તે અક્ષરનો લખેલો પત્ર કાકાને વાંચવા માટે આપે છે. મેં કહ્યું એ વૃક્ષ તો કપાઈ ગયું છે. કાકા શું કહે છે વૃક્ષ તો કપાઈ ગયું છે. બલાઈની કાકીએ 2 દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં. બલાઈની કાકી હોય છે તે જે બલાઈને પોતાના પુત્રવત સ્નેહથી તેને ઉછેરે છે અને તેનું પ્રિય એવું વૃક્ષ જે કપાઈ જાય છે તેથી બલાઈની કાકી હોય છે તે વૃક્ષ કપાતા અન્ન એટલે કે અનાજનો એક દાણો પણ મોંમાં મૂકી નથી અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા. તે જાણે કે તેની નસ કપાઈ જવા જેવું હતું કે બલાઈના જે પિતા બલાઈને તેને પોતાના બાળકની જેમ ઉછેર્યું હતું અને તે જ્યારે મોટો થાય છે ત્યારે તેના પપ્પા તેને લઈ જાય છે ત્યારે જ કાકીની નસ
સપાઈ ગઈ હોય એટલે કે જ્યારે જિંદગી છે પણ મૃત્યુ પામેલી હોય તેવું કાકીને લાગતું હતું અને એમાંય તેના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કરી દીધું. બલાઈને જે અતિ પ્રિય હતું વૃક્ષ પ્રત્યે તેને ગઢ સંબંધ હતો, પોતાના સ્વજન જેવો એનો સ્નેહ હતો, તે વૃક્ષને કાપી નાખ્યું, સદાને માટે દૂર કર્યું. તેથી તો જાણે સમગ્ર સંસાર મિથ્યા બની ગયો, કાકીને જાણે કે આખું જગત શૂન્ય અવકાશ બની ગયું અને મિથ્યા બની ગયું. નાશ જાણે આખો સંસાર એટલે કે જગત દુનિયા નાશ પામી હોય તેવું કાકીને લાગવા લાગ્યું. તેના હૃદયમાં ફરીથી ઘા થયો, કે તેના હૃદયમાં જે હોય છે તે ફરીથી ઘા થાય છે, એને ઘા દુઃખ થાય છે, અસહ્ય વેદના થાય છે અને ફરીથી ઘા થયો. હવે એને ઘા થાય છે એ વૃક્ષ તો તેના બલાયનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર છે. એ વૃક્ષ જે હોય છે તે તેને બલાયનું પ્રતિરૂપ, પ્રતિરૂપ એટલે કે સમાન ગુણ જે ધરાવતું હોય છે તે તેના પ્રાણનું મિત્ર, કે પોતાના પ્રાણનું મિત્ર જેવું હોય છે. એના પરથી જ પાઠનું હેડિંગ આપવામાં આવ્યું છે, પ્રાણનો મિત્ર. ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લેવામાં આવેલો આ પાઠ છે. આ પાઠમાં વૃક્ષો પ્રત્યેનો બલાયનો જે પ્રેમ છે તેની વાત કરવામાં આવી છે અને આ વાત દ્વારા અહીંયા જે સ્વજનો પ્રત્યેનો સ્નેહ જેવી લાગણી બંધાય છે અને એવા તે માતા અને પુત્રનો પ્રેમ, માતા તો છે પરંતુ પાલક માતા છે, તે બલાયને ઉછેર કરે છે અને ઉછેર કરતાની સાથે તે પોતાના પુત્ર સમા જ્યારે બલાઈ દૂર થઈ જાય છે ત્યારે માતાની નસ કપાઈ ગયેલી હોય તેવું લાગે છે. અને એથી વધારે વિશેષ તો એ કે તેનું પ્રિય એવું વૃક્ષ પણ કપાઈ જાય છે. આમ માની અસહ્ય વેદના આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. રવીન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લીધેલો આ પાઠ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થયો. હવે આપણે પાઠના આધારે આવતા વ્યાકરણની ચર્ચા કરીશું. હવે આપણે સમાનાર્થી શબ્દ જોઈશું. લતા, લતા તો વેલ, લતા વેલ. નિર્લજ, નિર્લજ એટલે બેશરમ. નિષ્ઠુર, નિષ્ઠુર એટલે નિર્દય, નિષ્ઠુર એટલે નિર્દય. અંકુર, અંકુર એટલે ફાંદો, અંકુર એટલે ફાંદો. વિરુદ્ધાર્થી શબ્દ પ્રિય તો અપ્રિય. ભીતર, ભીતર એટલે અંદર, અંદર નો ઓપોઝિટ વર્ડ થશે બહાર. મોટું, મોટું તો નાનું. મિત્ર, મિત્ર તો દુશ્મન. હવે રૂઢિ પ્રયોગનો અર્થ આપો. મન પ્રસન્ન થવું, તો મન પ્રસન્ન થવું તો શું થશે? આનંદ થવો, આનંદ થવો. હૃદયમાં ઘા થવો, હૃદયમાં ઘા થવો એટલે દુઃખની તીવ્ર અનુભૂતિ થવી, દુઃખની તીવ્ર અનુભૂતિ, દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. હવે રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. અમારું ઘર ખાલી થઈ ગયું. અમારું, અમારું એ શું છે? સાર્વનામી વિશેષણ, સાર્વનામી વિશેષણ. અમારું, અમારું એ સાર્વનામી વિશેષણ છે. અને કોઈ શું છે? સંખ્યાવાચક વિશેષણ. કોઈ, કોઈ એ સંખ્યાવાચક વિશેષણ છે. હવે યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. વાક્ય આપેલું છે એમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. મેં પૂછ્યું, પૂછ્યું પછી શું આવશે? વિરામ ચિહ્ન, અલ્પ વિરામ. મેં પૂછ્યું, શા માટે? પ્રશ્ન છે. કાકા જ્યારે વૃક્ષ કાપવાની વાત કરે છે ત્યારે કાકી કહે છે કે મેં પૂછ્યું શા માટે. અહીંયા અલ્પ વિરામ આવશે, અહીંયા પ્રશ્નાર્થ આવશે અને શા માટે એક અવતરણ ચિહ્ન
પ્રત્યેનો ખૂબ જ લગાવ હોય છે અને એ લગાવથી તેને એ એક સીમડાનું જે અંકુર ફૂટેલો હોય છે તે એને જીવનું જતન કરીને ઉછેર કરે છે અને તે જ્યારે સીમડા જાય છે ત્યારે કાકી પાસે તેનો ફોટો મંગાવે છે ત્યારે એ વૃક્ષ કપાઈ ગયો હોય છે. આમ કાકીને પણ પોતાનો દીકરો જે એને ઉછેરે છે જીવની જેમ અને તેના પ્રાણ છે એવો મિત્ર એનો જે બલાઈનો જે મિત્ર એવો પ્રાણ એવો આ સીમડાનો જે વૃક્ષ હોય છે તે કપાઈ જાય છે અને તેથી આમ દીકરો જતા કાકીનો તો જાણે નસ કપાઈ ગયો હોય તેવું લાગે છે પરંતુ એનો પ્રાણના મિત્ર સમૂહ એવો વૃક્ષ પણ કપાઈ જાય છે તેથી કાકીને અસહ્ય વેદના થાય છે. આમ પ્રસ્તુત પાઠમાં વૃક્ષો પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવી છે. આ પરથી આપણને પણ એક શીખ મળે છે કે આપણે વૃક્ષોને કાપવા જોઈએ નહીં. વૃક્ષ એ પણ એક જીવ છે તેના પ્રત્યે આપણે સહાનુભૂતિ રાખવી જોઈએ તેને કંઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો એ આપણા જીવનું જતન કરે છે આપણને ઓક્સિજન પૂરો પાડે છે સવારે ઉઠીએ ત્યાંથી સાંજે સુઈ જઈએ ત્યાં સુધી એ વૃક્ષ આપણને